तो મહત્વના સમાચાર સામાં આવી રહ્યા છે। રાજકોટમાં લૂંટની ઘટના બની છે। તો રાજકોટમાં લૂંટની ઘટના બની છે। તો રોયલ પાર્ક શેરી નંબર 7 માં સવાર પહોરમાં લૂંટની ઘટના સામે આવી હતી। તો પરિવારને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ઘટનાના પગલે ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા। તો ઈસમોએ 10 લાખથી વધુની રોકડ રકમ અને દાગીનાની લૂંટ કરી છે। तो डीसीपी सहित अधिकारी तपास शुरू करी छे। त्यारे पोस्ट विस्तार में फरी एक वक्त लूटनी घटना सामे आवी छे। तो 10 लाख थी वधु रोकड़ रकम अने दागीनानी लूट करी तस्करो फरार थई गया छे। बंगला में रहता नेपाळी युवके लूटनी करियानी माहिती आपी हती। तो राम उर्फे अनिले मित्रों साथे मळीने लूट करी फरार थई गया हता। तो राजकोट में लूटनी घटना बनी छे। મોટા ભાઈ અને ભાભી અમદાવાદ ગયેલા છે કામ થી, અને મારો ભત્રીજો 14 વર્ષ નો છે, એ ઉપર સૂતો હતો, અને મારા પપ્પા ઈ અહીંયા નીચે રૂમ માં સૂતા હતા। તો સવારે 7 વાગ્યાની આજુબાજુમાં નીચે જે અમારે નેપાળી રહે છે એમની સાથે બીજા બે નેપાળી, એમને દરવાજો ખોલાવડાવ્યો। પછી એવું પૂછ્યું કે તારું કામ છે એમ, કામ છે એમ કરીને દરવાજો બંધ કરીને એને લઈ ગયા ઉપર રૂમમાં। પછી સરી બતાવી અને એને બાંધી દીધો। બાંધીને પછી એનો જે કાર્યક્રમ હતો એ બધો કરી નાખ્યો। વસ્તુમાં હવે એવું છે કે એક્ઝેક્ટલી મોટાભાઈ અત્યારે પહોંચે ત્યારે ખબર પડે સોનું ચાંદી અને રોકડા ગયા છે। રામ ઉર્ફે અનિલ નેપાળી એવું છે। ત્રણ યુવક હતા। મારા બાપુ ઉપર ગયા સવારે ત્યારે ખબર પડી બાંધેલો હતો મારા વેલી સવારે 7 વાગે અંદાજિત સોસાયટી ખાતે આજે પ્રભાતભાઈ સિંધવ જે મકાન એમના દીકરા જશ પ્રભાતભાઈ સિંધવ એ ગઈકાલે રાત્રે અહીંયા એમના દાદા સાથે એકલા હતા। દાદા જે છે એમના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સૂતા હતા, અને જે જશ સિંધવ અને એના જે એક પરિચિત હતા એ બંને થર્ડ ફ્લોર ઉપર જે એમનું બેડરૂમ છે એમાં સૂતા હતા। એમના મિત્ર જે છે લગભગ 5:45 વાગ્યાના સુમારમાં શાળાએ જવા માટે નીકળી ગયેલા, અને એ વખતે દરવાજો નીચેનો જે સેકન્ડ ફ્લોર ઉપરનો જે છે ખુલ્લો મૂકીને ગયેલા હતા। આ દરમિયાન લગભગ 6:30ની આસપાસના સમયગાળામાં, 6:15-6:30ની આસપાસના સમયગાળામાં જે એમના ઘરે કામ કરતા અનિલ કરીને જે ઈસમ જે છે એ અને એના બીજા બે અજાણ્યા ઈસમો, એ ત્રણેય ઈસમો જે છે ઉપર જે જસ સિંધવ જે છે એની પાસે આવેલા, એને ડરાવી ચાકુ જેવું શસ્ત્ર બતાવી અને જે કેશ અને ગોલ્ડ ક્યાં છે એની પૂછપરછ કરેલી, અને ત્યારબાદ એને સામેના રૂમ કે જ્યાં જસ સિંધવના પેરેન્ટ્સનો બેડરૂમ જે છે એને બ્રેક કરી અને એમાં અંદરથી કેશ અને ગોલ્ડ લઈ ગયા છે। અત્યારે હાલ કેટલી કેશ અને કેટલી ગોલ્ડ ગયેલ છે એ જાણ માટે બાકી છે, કારણ કે એમના જે પેરેન્ટ્સ જે છે અત્યારે અમદાવાદથી આવી રહ્યા છે, જેથી કરીને ફર્ધર ડિટેલ્સ જે છે એમના આવ્યા પછી એમની પૂછપરછમાં જ મળશે। અત્યારે પોલીસ જે છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ લેવાની કામગીરી કરી રહી છે, સાથે સાથે જેટલા પણ એક્ઝિટ રૂટના અહીંના પોસિબિલિટીઝ જે છે એ તમામ રૂટ ઉપર નાકાબંધી અને સાથે સાથે એની આરોપી ઈસમોની ઓળખ કરી અને એમને શોધવાની કામગીરી સ્થાનિક પોલીસ, આજુબાજુના પોલીસ સ્ટેશનના ડીસ્ટાફ, ડીસીબી, એસઓજી, આ તમામ ટીમો જે શહેરની જે છે એ તમામ કરી રહી છે। થેન્ક યુ। જેમ કે રાજકોટના લગભગ તમામ આ વિસ્તારો જે સંપન્ન વિસ્તારો જે છે એમાં અવારનવાર પોલીસ તરફથી પણ આની ખાસ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવે છે કે જે પણ આપના ઘરે આવતા ઈસમો ગરગાટી તરીકે
સ્થાનિક તરીકે રહેતા ઇસમો ચોકિયા હતા તમામ બાબતે જે છે એ પૂરતું પોલીસ વેરિફિકેશન પણ કરાવડાવે અત્યારે હાલ આ જે ઇસમ જે છે લગભગ 1.5 મહિના પહેલાંથી એ એક અન્ય વ્યક્તિના રેફરન્સથી અહીંયા નોકરી પર રાખવામાં આવેલો હતો એમની પાસેથી કોઈ ડિટેલ જે છે એ જે ઘર માલિક જે છે એમણે લીધી નહોતી જેના રેફરન્સથી આ ઇસમને અહીંયા કામે રાખવામાં આવ્યો હતો એની પાસેથી પોલીસે કેટલીક વિગતો મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ રાખે છે બાળકને કોઈ નુકસાન નથી એમણે હાથ પગ જે છે એ સામાન્ય જે કપડાં જે છે એનાથી બાંધેલા હતા એવી રજૂઆત છે બાળકને અત્યારે કોઈ પણ ઈજા કે કોઈ પણ પ્રકારની બીજી જે છે ઈજાઓ થયેલ નથી એ સંપૂર્ણપણે સ્વસ્થ છે